नमस्कार, आप जोई रह्या छो स्पार्क टुडे न्यूज। वडोदरा शहेरना वीआईपी रोड अने एलएनटी थी अमितनगर तरफ जवानो जे रस्तो छे त्यां वारंवार अकस्मातना बनावो सामे आवी रह्या छे। वारंवार अहीं अकस्मात सर्जाता होय छे, ते छतां अहीं ट्राफिक पॉइंट तो छे परंतु कोईपण जे वाहन चालको छे तेमना पर नजर नथी राखवामां आवती अने जेना कारणे आ प्रकारना अकस्मातो सर्जाय छे। अमितनगर ब्रिजनी नीचे आ ट्राफिक ब्रेकेट छे, ते छतां पण लोको रॉन्ग साइडेथी जता होय तेवुं नजरे पड़े छे अने आ मामले ट्राफिक पोलीस द्वारा कोईपण कार्यवाही नथी करवामां आवती। आ प्रकारे ज्यारे लोको बेदरकारीपूर्वक वाहनो चलावता होय त्यारे ज अकस्मातो सर्जाता होय छे, अने घणी वखत आ प्रकारना अकस्मातોમાં લોકો જીવ પણ ગુમાવે છે, જેથી કરીને આ મામલે કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે। વડોદરા શહેરમાં આવેલ જે કહેવાય છે કે વીઆઈપી રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય છે, એનું અકસ્માતનું મુખ્ય કારણ એક જ છે કે અનેક વખત લોકો રોંગ સાઈડ આવતા હોય છે। ઘણી વખત તમે જો કે અહીંયા ગાડી સ્કૂલો છે, કોલેજો સ્કૂલો છે, અહીંયા ગાડી મેડિકલ હોસ્પિટલ છે, સાથે સાથે દવાની દુકાન છે। અવારનવાર જે કહેવાય છે કે લોકો રોંગ સાઈડ આવતા હોય તેના કારણે ઘણી વખત અકસ્માત થતા હોય છે। સાથે સાથે અહીંયા ગાડી સાંજ પડે તો તમે જો કે સવાર હોય કે સાંજ હોય અહીં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતા છે। અમારી અવારનવાર જે ટ્રાફિક પોલીસ કમિશનર સાથે સાથે અન્ય લોકોને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને સાથે સ્થાનિક કોર્પોરેટરને અમે તમામ રીતની જાણ કરી છે, છતાં પણ કોઈપણ જાતની કાર્યવાહી થતી નથી કે સુવિધાઓ આપવામાં આવતી નથી। એના કારણે ઘણી વખત લોકોના ઘરની અંદર દીવો પણ ઓળવાઈ જતો હોય છે। એટલે આપના મીડિયાના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે જે વીઆઈપી રોડ પર અમે વારંવાર માંગણી કરી છે, બ્રિજની માંગણી કરી છે, જે કહેવાય છે કે જે પણ રોંગ સાઈડ આવતા હોય એમને સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે, સાથે સાથે અમે બમ્પની માંગણી કરી, છતાં પણ આજ દિન સુધી તંત્ર જાગતું નથી। પરંતુ ટ્રાફિક પોલીસને 1-10 તારીખની અંદર જે કહેવાય છે કે મોટા મોટા હેવી વ્હીકલો જતા હોય એમના ઉપર જે કહેવાય છે હપ્તા રાત ચાલતું હોય અને હપ્તા ઉઘરાવવા માટે જ ઊભા રહેતા હોય, તો અમારી ખાસ અપીલ છે કે અહીંયા ગાડી જે પણ અવારનવાર અકસ્માત થતા હોય એના માટે કંઈક ને કંઈક જે પણ કાર્યવાહી થતી હોય અને જે સુવિધાઓ આપવાતી હોય એ આપવી જોઈએ તેવી અમારી માંગ છે। અમે આસપાસ જોવા જઈએ તો બ્રાઇટ ડે સ્કૂલ ને બધા સ્કૂલો પણ છે, વિદ્યાર્થી રોડો ક્રોસ કરતા હોય એવામાં જો રોંગ સાઈડ આવવાની વાત છે, શું કહેશો? હા, ચોક્કસથી તમે જો કે હાલમાં જે કહેવાય છે કે અહીં બ્રાઇટ સ્કૂલ છે, અહીંયા ગાડી બીજી અન્ય ટ્યુશન ક્લાસીસ પણ છે, આ લોકો કહેવાય છે કે રોડ પર ગાડી પાર્ક કરતા હોય છે। ઘણી વખત તમે જો કે અહીંયા ગાડી છે રોડ પરથી રોંગ સાઈડ લોકો આવતા હોય અને રોંગ સાઈડ જ્યારે આવતા હોય તો જ્યારે કહેવાય કે નાનું બાળકનું જ્યારે અકસ્માત થતું હોય ત્યારે ઘણા નેતાઓ અને ઘણા બીજા જે સામાજિક કાર્યકરો શ્રદ્ધાંજલિ પાઠવવા માટે દોડતા હોય છે, પરંતુ જે કહેવાય છે કે આપણી પણ એક જવાબદારી છે કે તંત્રને એક જગાડવું જોઈએ અને તંત્રને પણ અમારી ખાસ અપીલ છે આપના મીડિયાના સ્પાર્કના માધ્યમથી મારી ખાસ અપીલ છે કે ભાઈ જે અહીંયા ગાડી રોંગ સાઈડ લોકો આવતા હોય છે એમની સામે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ। કારણ કે જે રોંગ સાઈડ આવવાના કારણે ઘણી વખત અકસ્માત થતા હોય છે અને નાના નાના ભૂલકાઓના મૃત્યુ થતા હોય, એટલે શરમજનક બાબત કહેવાય। જો આ વીઆઈપી રોડ છે ને, હું અહીંનો સ્થાનિક છું અને કોંગ્રેસ તરફી આ તમામ વિસ્તારમાં અમે કામગીરી વર્ષોથી કરતા આવ્યા છે, વોર્ડ નંબર 3 લાગે છે। સૌથી પહેલી બાબત આ વિસ્તારની છે કે અહીંયા કારણ કે આ વીઆઈપી રોડ છે એટલે કોઈ પણ વીઆઈપી, ઇવન જ્યારે વડોદરા શહેરમાં રાષ્ટ્રપતિ આપણા મહેમાન બનીને આવતા હોય કે પ્રધાનમંત્રી આવતા હોય કે કોઈ પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રી આવતા હોય તો એમને આ રોડ થ્રુ જવાનું હોય છે। આ રોડ માર્ક થયેલો રોડ છે, આ વીઆઈપી રોડ એટલે જ એનું નામ છે, એ જેના કારણે અહીંયા ડિવાઈડરમાં ગેપ રાખવી મુશ્કેલ છે, પોસિબલ નથી। એટલે શું થાય છે કે જે અહીંના સ્થાનિક લોકો છે એ સામાન્ય પેટ્રોલનો બચાવ કરવા માટે રોંગ સાઈડ અમિતનગર સર્કલથી લઈને છેક એલએનટી સુધી રોંગ સાઈડ જતા હોય છે। અમે સ્થાનિકોને પણ ઘણી અપીલ કરી છે, ઇવન સ્પાર્ક ટુડેના માધ્યમ દ્વારા આજે હું એક કોંગ્રેસના અગ્રણી તરીકે હું સ્થાનિકોને અપીલ કરવા માગું છું કે 50 રૂપિયાનું પેટ્રોલ બચાવવું એ આવશ્યક નથી, આપણું જીવન અમૂલ્ય છે અને રોંગ સાઈડના કારણે જે ફ્લોમાં જે ટ્રાફિક જતો હોય છે કન્ફ્યુઝ થઈ જાય છે। અહીંયા અવારનવાર એટલે કે સમજો કે દર મહિને ફ્રિકવન્ટલી એક્સિડન્ટ થાય છે, લોકોના મૃત્યુ થતા હોય છે, અપમૃત્યુ થતા હોય છે। અહીંયા બ્રાઇટ સ્કૂલ આવેલી છે, બાળકો અહીંયા ભણવા આવતા હોય છે, ઘણી વખત અહીંયા જ્યારે અંબે સ્કૂલ હતી ત્યારે પણ આપણે એક ઘટના સ્પાર્ક ટુડેના માધ્યમ દ્વારા બતાવેલી કે સવારે 5 વાગે જ્યારે છોકરાઓ સાયકલ લઈને ગયા હતા તો ડમ્પર એમના પર ચડી ગયું હતું। આજે કમિશનરનું જાહેરનામું હોય કે સવારથી લઈને સાંજ સુધી કોઈ પણ હેવી ડ્યુટી વ્હીકલ એટલે કે ટ્રક ડમ્પર આવા રોડ કે આપણા શહેરમાં ખુલ્લેઆમ ફરી ના શકે, પરંતુ યમરાજની જેમ યમદૂતની જેમ જ્યારે આ વ્હીકલ ડમ્પર અહીંયા ફરતા હોય છે ત્યારે પણ મોટા એક્સિડન્ટ થાય છે। અહીંના સ્થાનિક કાઉન્સિલરોને ભારતીય જનતા પાર્ટીના 4-4 અહીંના સ્થાનિક કાઉન્સિલરો જીતેલા છે, એમને કોંગ્રેસ તરફથી અમે આવેદન કરીને થાકી ગયા છે પરંતુ આજ સુધી એના ઉપર એક્શન નથી લીધી। ટ્રાફિક શાખાને પણ અમે સ્પાર્ક ટુડેના માધ્યમ દ્વારા અપીલ કરવા માગીએ છીએ કે અહીંયા આ જગ્યા ઉપર વીઆઈપી રોડ ઉપર દર 500 કે 1000 મીટર ઉપર ટ્રાફિકના આપણા જવાનને મૂકવામાં આવે અને જે કોઈ પણ નિયમો તોડે છે ટ્રાફિકના એમના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે આપણે લોકોના જીવ બચાવી શકીએ।
ખાસ કરીને વાત કરીએ ગુજરાતની તો ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે, પણ હમણાં થોડીક વાર પહેલાં જો બનાવ બન્યો હતો એમાં ડ્રાઈવર પોતે જ એવું કહેવામાં આવે તો ડ્રાઈવરના મોડાથી કે હું એક પોટલી પી જાઉં, શું કહેશો? આપે જોયું હશે એમ કે 11 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારે જે દારૂ માટેનો આંકડો આપ્યો એ ખૂબ જ ભયાવહ હતો. 2021-22ની સરખામણીમાં હજી તો 2023માં માત્ર 3 જ મહિના થયા છે, અને કરોડો રૂપિયાનો દારૂ જ્યારે ગુજરાતમાં પકડાતો હોય, એ પછી વિદેશી દારૂ હોય, દેશી દારૂ હોય, કોઈપણ ફોર્મનો દારૂ હોય, તો તમે સમજો કે એની સામે કેટલા કરોડો રૂપિયાનું દારૂનું કન્ઝમ્પશન થતું હશે. કારણ કે આપણે સૌ